નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો ધસારો વધ્યો છે. 5 દિવસમાં કુલ 22,35,000 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે અને આ અનેરા અવસરનો લહાવો લીધો છે. 6ઠા દિવસે પણ વિવિધ સંઘોનો મંદિરમાં અવિરત પ્રવાહ વહી રહ્યો છે. અત્યાર સુધી 2,500થી પણ વધુ સંઘ પહોંચ્યા છે અંબાજી. ત્યારે ભાદરવી પૂનમના મેળાની બુધવારે પૂર્ણાહુતિ થવાની છે અને મેળાની સમાપ્તિ પહેલા માને નોરતાનું આમંત્રણ આપવા ભાવિકો પહોંચ્યા છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પહોંચ્યો રાજકોટનો ખોડિયાર મંદિર સંઘ. તો 10થી વધુ દિવસ પદયાત્રા કરીને ભક્તોએ માના દર્શન પણ કર્યા. ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ બોલાવી ગરબાની રમઝટ. તો બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે રાજકોટથી પધાર્યો છે આ સંઘ. 10થી વધુ દિવસથી પદયાત્રા યોગ કરીને આ સંઘ અત્યારે ચાચર ચોકમાં આવી ગયો છે. આની વિશેષતા એ પ્રકારની છે કે તમે ટ્રેડિશનલ કપડાં જોઈ શકો છો. ખાસ તો ભગવો ધારણ કરીને આખો આ સંઘ આવ્યો છે. 125 લોકો એક સાથે પદયાત્રા કરીને અહીંયા આવ્યા છે. એમનું સ્વાગત કર્યું કલેક્ટરે. સર, આપનું સ્વાગત TV9 પર. કેટલો અનોખો સંઘ છે આ? રાજકોટ થી જે પગપાળા ખોડિયાર મંદિર સંઘ આવે છે એની સુવાસ તો અમે સાંભળેલી હતી. ઘણી વાર આ સંઘને મેં પદયાત્રી તરીકે જોયો છું, પણ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે આ સંઘનું આજે સ્વાગત કરવાનો મને મોકો મળ્યો છે એ બદલ ધન્યતા અનુભવું છું. અને સારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે રાજકોટથી પગપાળા સંઘ આવ્યો છે એનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ માડીના ચાચર ચોકમાં. જય અંબે. સાહેબ, કેટલા સંઘ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે અને હવે કાલનો શું પ્રોગ્રામ છે? આવતીકાલે સંઘ તો આપણા દરેક સંઘનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીએ છીએ. લગભગ 2500થી વધારે સંઘો આમાં વધારે નોંધાયા છે અને આવતીકાલે આજે સંઘો લગભગ બધા આવી જશે. અને આવતીકાલે જે પૂર્ણિમાના દિવસે પણ જે પદયાત્રીઓ આવશે ત્યારબાદ પૂર્ણિમાના બપોર પછી વાહનોમાં પણ વધારે લોકો આવતા હોય છે. પૂરતી વ્યવસ્થા છે વહીવટી તંત્ર દ્વારા અને આ વખતે સારામાં સારી વ્યવસ્થા આપવાનો મંદિર ટ્રસ્ટે પ્રયત્ન કર્યો છે. બીજું કન્ફ્યુઝન હતું કે ધજા લાવે કે ન લાવે, કેમ કે મેળા પહેલા એક નિર્ણય જાહેર કરાયો હતો કે ધજા મંદિર ટ્રસ્ટ તરફથી જ આપવામાં આવશે. એમાં શું કન્ફ્યુઝન આખું સામે આવ્યું? ના ના, એવું કોઈ કન્ફ્યુઝન નથી. ધ્વજા ચડાવવામાં સંઘો દ્વારા ધજા લાવાતી જ હોય છે અને લાવે જ છે. લગભગ અત્યાર સુધીમાં સંઘો દ્વારા 2500થી વધારે ધજાઓ આપણે આરોહણ થયું છે આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન. આપ જે વાત કરો છો મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા, એ તો ધ્વજા અહીંથી ચડાયેલી ધજા પ્રસાદી રૂપે વિનામૂલ્યે ભક્તો લઈ જાય એવી વ્યવસ્થા આપણે કરી છે કે જે ધ્વજા છે યાદગીરી રૂપે જે લાવી હોય છે ને એ ભક્ત પોતાના ગામના મંદિર માટે પોતાના ઘર માટે અત્રથી લઈ જઈ શકે છે. તો ફરી વાર સંઘની જ વાત કરીશું. આપણી સાથે આ સંઘમાંથી આગેવાન બેન જોડાશે. બેન, કેટલા દિવસ લાગ્યા આપને? 12 દિવસ લાગ્યા છે ચાલીને આવતા. આજે 13મો દિવસ છે. આજે અમે ધજા ચડાવવા આવ્યા. બરાબર છે. કેટલો આસ્થાનો અનુભવ તમે આ દરમિયાન કર્યો છે? આસ્થાનો અનુભવ તો શબ્દોમાં તો વર્ણવી જ ન શકાય, કેમ કે જે હૃદયની અંદર એટલી માં પ્રત્યે લાગણી છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એની અનુભૂતિ તો અમે ખુદ જ કરી શકીએ છીએ. કેમ કે 5 તારીખે અમે નીકળ્યા હતા અને કાલે જ્યારે ગેટમાં પ્રવેશ્યા માના ત્યારે તો એવું જ થયું કે જાણે કાલે ચાલીને આવ્યા ને આજે પહોંચી ગયા છે. અચ્છા, તમારા કપડાં ખાસા ચર્ચામાં રહ્યા રાજકોટથી નીકળ્યા ત્યાંથી અત્યાર સુધીમાં. તમારી બધાની લાલ સાડીઓ અને પુરુષોના જે ભગવા ધારણ આખો વેશ છે એ નક્કી કોણે કર્યું? કેવી રીતે નક્કી થયું આ બધું? એ અમારા માડી છે, ગુરુ છે, એમણે નક્કી કર્યું હતું. અને 15 દિવસના અમે આ રીતે જ આયોજન કરેલા છે દરેક. અને નાત જાતના કાંઈ પણ ભેદભાવ વગર દરેક કાસ્ટના અમુક જે હોય ભરવાળી ડ્રેસ હોય તો એવું બધું પણ અમે પહેરીને ચાલીએ. એટલે રોજ અલગ અલગ જ હોય પણ એક સરખા. એમ 12 દિવસની તપ પછી છેવટે અત્યારે ચાચર ચોકમાં છો, માના સાનિધ્યમાં આવી ગયા છો, કયા પ્રકારનો અનુભવ? એટલો અનુભવ થાય છે કે બસ અત્યારે તો માના ખોડામાં, ભલે મંદિર બંધ છે પણ અમે અત્યારે માના ખોડામાં પહોંચી ગયા છીએ. અમારા રૂવાડા રૂવાડા ઊભા થઈ રહ્યા છે. તો આ એક સંઘ એ પ્રકારનો હતો, રાજકોટથી નીકળેલો સંઘ જે હંમેશા એમના પોશાકના કારણે ચર્ચામાં રહ્યો હતો. આ સંઘ ચાર્ચર ચોકમાં આવી ચૂક્યો છે અને પોતાની આસ્થા અત્યારે તે વ્યક્ત કરી રહ્યો છે. કેમેરામેન નટુભાઈ પરમાર સાથે હું ચિરાગ, TV9 અંબાજી.